हेलो फ्रेंड्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। तो आज आप ऑटोमोबाइल चेसिस एंड बॉडी एंजीनियरिंग अंदर जो पहलू चैप्टर से स्टार्ट करवाना चाहिए, जेनु नाम है इंट्रोडक्शन ऑफ चेसिस। बराबर है कि आप प्रीवियस लेक्चर अंदर एन सिलेबस की बात करी थी, केटला कैटेगरी सब्जेक्ट है विषय बात करी थी, बराबर है। तो एना केटला केटला सब टॉपिक है, केटला चैप्टर से बधे विषय आप बात करी दीधी थी। तो जेनु पहलू चैप्टर है एसीबीनी अंदर, जेनु नाम है इंट्रोडक्शन ऑफ चेसिस। तो लेट्स स्टार्ट द फर्स्ट चैप्टर। ओके, तो आनु नाम छे इंट्रोडक्शन ऑफ चेसिस। आपणे सब्जेक्ट नु नाम पण तमने खबर छे, ऑटोमोबाइल चेसिस एंड बॉडी इंजीनियरिंग। बराबर छे के ऑटोमोबाइल नी अंदर जे चेसिस आवे छे, फ्रेम आवे छे, बॉडी आवे छे, एना कम्पोनेंट शुं शुं छे, मटीरियल शुं शुं, ए बधा विषे आपणे सब्जेक्ट नी अंदर खाली ओनली फॉर एना विषे वात करवानी छे। तो पहलू चैप्टर छे खाली एनु इंट्रोडक्शन, बराबर, जनरली के केटला टाइप्सना चेसिस आवे छे, केटला टाइप्सनी फ्रेम आवे छे, एनु फंक्शन शुं छे, एना बधा विषे आपणे वात करीशुं। तो आपणे आजे स्टार्ट करीए छीए चैप्टर इंट्रोडक्शन ऑफ चेसिस। तो तमने जो एक फिगर तमने बताए छे, बराबर छे, के जनरली चेसिस कोने कहेवाय छे, तमने देखाय। आमा आपणे आगळनी स्लाइडमां पण जोईशुं के मीनिंग डिफरेंट बिटवीन ध चेसिस एंड फ्रेम। बराबर छे, तो जो आ एक खाली सपोर्ट मेम्बर एक आपेलुं छे ने ब्लेक कलरनुं तमने देखाय अहींथी, बराबर, डायरेक्ट सीधुं। तो आने खाली आपणे फ्रेम कहीशुं, बराबर, के जे एकबीजा साथे कनेक्टेड आपेली होय छे, आने कहेवाय छे फ्रेम। बट જ્યારે એની અંદર મિકેનિકલ કમ્પોનન્ટ એટેચ થાય છે, લાઈક એન્જિન, ગિયરબોક્સ, ક્લચ, ડિફરન્શિયલ યુનિટ, બરાબર છે, કે જે મિકેનિકલ કમ્પોનન્ટ મિકેનિકલી વર્ક કરતા હોય છે, તો આ બધા જ્યારે કમ્પોનન્ટ એટેચ થાય છે તો એને કહેવામાં આવે છે ચેસિસ, અને એની ઉપર જે બોડીનો ભાગ લાગે છે એને કહેવામાં આવે છે બોડી। ઓકે, તો લેટ સ્ટાર્ટ। ચેસિસ ઇઝ અ ફ્રેમ ટર્મ એન્ડ વોઝ ઇનિશિયલી યુઝ ટુ ડિનોટ ધ ફ્રેમ પાર્ટ્સ ઓર બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ વ્હીકલ। એ ચેસિસ ઇઝ અ પાર્ટ ઓફ ઓલ વ્હીકલ્સ। એક ચેસિસ જે નામ છે એ એક ફ્રેન્ચ ટર્મ નામ છે, બરાબર, ફ્રેન્ચ નામ છે, કે જે ઇનિશિયલી ફ્રેમ પાર્ટ તરીકે અથવા તો બેઝિક સ્ટ્રક્ચર વ્હીકલનું એના તરીકે ઓળખાય છે, બરાબર। તો આની અંદર કયા કયા કમ્પોનન્ટ એડ થાય છે, દાખલા તરીકે સેકન્ડ તમે જુઓ, ધ કમ્પોનન્ટ ઓફ વ્હીકલ લાઈક અ પાવર પ્લાન્ટ મીન્સ કે એન્જિન, ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે કે ગિયરબોક્સ, એક્સલ છે, વ્હીલ છે, ટાયર છે, સસ્પેન્શન સિસ્ટમ છે, કંટ્રોલિંગ સિસ્ટમ છે, કંટ્રોલિંગ સિસ્ટમમાં શું આવશે તો કે બ્રેકિંગ આવે, સ્ટીયરિંગ સિસ્ટમ આવે, એટસેટ્રા, એન્ડ ઓલ્સો ઇલેક્ટ્રિક પાર્ટ્સ આર માઉન્ટેડ ઓન ધ ચેસિસ। કે એટલા બધા જે ચેસિસના જે આપણે લાગે છે કમ્પોનન્ટ, બરાબર, મેં તમને કીધું એમ કે એન્જિન, ગિયરબોક્સ, ક્લચ, પ્રોપેલર શાફ્ટ, ડિફરન્શિયલ, ટાયર, બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રિક સિસ્ટમ, તો આ બધું એટેચ થાય છે ચેસિસ ઉપર, કે જેનો લોડ બધો ચેસિસ સહન કરે છે, બરાબર છે। ઇટ ઇઝ રિગાર્ડેડ એઝ ધ બેકબોન ઓફ અ વ્હીકલ એઝ ઇટ સપોર્ટ ઓલ અધર પાર્ટ્સ એન્ડ કમ્પોનન્ટ ઓફ ધ વ્હીકલ। એક વન ટાઈપ ઓફ બેકબોન ટાઈપની ચેસિસ પણ કહેવામાં આવે છે, કે જે ઓલ ટાઈપ ઓફ વ્હીકલનો જે વેઇટ છે એ સહન કરે છે, બરાબર છે। નેક્સ્ટ છે ચેસિસ એન્ડ ફ્રેમ। તો કોને ચેસિસ કહેવાય અને કોને ફ્રેમ કહેવાય, મેં તમને ફિગરની અંદર તો બતાવી દીધું કે ફ્રેમ કોને કહેવાય, ચેસિસ કોને કહેવાય, બરાબર છે। તો આ તમે જોઈ શકો છો કે નીચે એનું મિનિંગ, ડિઝાઇન એન્ડ કમ્પોનન્ટ। તો કાંઈ ફ્રેમ આપેલી છે, અહીંયા ચેસિસ આપેલી છે। તો ફ્રેમમાં એનું મિનિંગ શું થાય, તો કે ફ્રેમ ધ મેઇન સ્ટ્રક્ચર ઓફ ધ ચેસિસ વિથ ઓલ અધર કમ્પોનન્ટ ફિટેડ ટુ ઇટ। કે આનું જે મેઇન સ્ટ્રક્ચર છે ચેસિસનું એને જનરલી ફ્રેમ કહેવામાં આવે છે, જેની અંદર ઓલ અધર કમ્પોનન્ટ ફિટ કરવામાં આવે છે। તો ચેસિસ શું છે, તો કે ચેસિસ ઇઝ અ સ્કેલેટલ ફ્રેમવર્ક ઓફ અ વ્હીકલ ફિટેડ વિથ ધ મોસ્ટ ઓફ મિકેનિકલ પાર્ટ્સ। મેં તમને કીધું ચેસિસની અંદર જેટલા મિકેનિકલ કમ્પોનન્ટ પાર્ટ્સ લાગે છે, સ્કેલેટલ એટલે કે વન ટાઈપ ઓફ હાડપિંજર ટાઈપ જેવું, બરાબર, કે હાડપિંજર આપણે હાડકા કઈ રીતના આપેલા હોય છે, તો વન ટાઈપ ઓફ ચેસિસ કે જેની અંદર બધા મિકેનિકલ કમ્પોનન્ટ એટેચ કરેલા હોય છે। પછી છે ડિઝાઇન। તો ફ્રેમમાં શું કહેવા માંગે છે, કે ડિઝાઇન એઝ ધ વ્હીકલ બોડી એઝ એવરીથિંગ એલ્સ ઇન ફિટેડ ઓન ઇટ। કે જ્યારે આપણે ફ્રેમની ડિઝાઇન કરીએ છીએ, બરાબર છે, તો વ્હીકલની જે બોડી છે એને બધું આપણે એને ફિટ કરવામાં આવે છે, અને ચેસિસની ડિઝાઇન કરીએ તો ડિઝાઇન એઝ ધ મિનિમમ રિક્વાયરમેન્ટ ફોર એની વ્હીકલ ટુ મૂવ। કે આપણે જ્યારે ચેસિસની ડિઝાઇન કરીએ છીએ તો શું છે, તો કે મિનિમમ રિક્વાયરમેન્ટ વ્હીકલને મૂવ કરવા માટે જેટલી રિક્વાયરમેન્ટ છે આપણે જરૂરિયાત હોય છે। પછી કમ્પોનન્ટ, તો ફ્રેમમાં શું, તો ચેસિસ ઇઝ એટેચ ટુ ધ ફ્રેમ, ચેસિસ છે એ ફ્રેમ સાથે એટેચડ હોય છે, એન્ડ અધર કમ્પોનન્ટ ઇન્કલુડિંગ ટાયર્સ આર એક્સલ એસેમ્બલી, સ્ટીયરિંગ, બ્રેક, એન્જિન આર ઓલ્સો ફાસ્ટનેડ ટુ ઇટ। કે ચેસિસ ઉપર જે એટલી એટલી વસ્તુ લાગે છે, તો તમને ખ્યાલ આવી ગયો મિત્રો કે વોટ ઇઝ ધ ફ્રેમ એન્ડ વોટ ઇઝ ધ ચેસિસ, ફ્રેમ કોને કહેવાય છે અને ચેસિસ કોને કહેવામાં આવે છે, બોકે ઓકે। હવે આપણે જોવા જવાનું છે કે લેઆઉટ ઓફ ચેસિસ એન્ડ ઇટ્સ મેઇન કમ્પોનન્ટ। કે આપણે ચેસિસને બેઝિક તમને ફિગર બતાવી કે કઈ રીતનું હોય છે, તો આપણે લાઇન ડાયાગ્રામ તરીકે જોઈએ
કે એની અંદર આપણે કેટલા કમ્પોનન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે, અને કેટલા કમ્પોનન્ટ ફિટિંગ કરવામાં આવે છે. તમે જો આ એક ફિગર આપેલી છે, તો ધ ફોલોઈંગ મેઇન કમ્પોનન્ટ કયા કયા છે? તો કે ભાઈ ફ્રેમ, મેં તમને કીધું કે ફ્રેમ પણ આવી જાય એની અંદર, ચેસિસની અંદર. પછી એન્જિન, ક્લચ, ગિયરબોક્સ, યુનિવર્સલ જોઈન્ટ, પ્રોપેલર શાફ્ટ એન્ડ ઓલ્સો ડિફરન્શિયલ, કે જે તમને આ ફિગરની અંદર બતાવેલું છે, બરાબર છે. કે તમે જો અહીંયા આપણે રેડિએટર આપેલું છે, બરાબર છે, આ એક્સલ આપેલી છે, અહીંયા આપણે એન્જિનનો ભાગ આપેલો છે, પછી એની પર ક્લચ આવે, ગિયરબોક્સ છે, પ્રોપેલર શાફ્ટ છે અને ડિફરન્શિયલ યુનિટ છે, અને આખી રિયર એક્સલ છે, બરાબર. તો એટલા કમ્પોનન્ટ આપણે ચેસિસ ઉપર લાગેલા હોય છે. આને કહેવામાં આવે છે સાઈડ મેમ્બર, કે જે સાઈડ મેમ્બર તરીકે આજે છે ને ભાગ તમને બતાવ્યો હોય એને સાઈડ મેમ્બર કહેવામાં આવે છે, બરાબર. પછી જે વચ્ચે આપેલું છે એક્ઝેટ સ્ટ્રેટ, બરાબર, એને કહેવામાં આવે છે હોરિઝોન્ટલ મેમ્બર, બરાબર. એટલા મેમ્બર આપેલું હોય છે. તો આ તમને જો આ લાઈન ડાયાગ્રામ આપેલો છે અને આપણે સાઈડ વ્યૂ જોઈએ હોય તો સાઈડ વ્યૂ તરીકે આપણે આ ફિગર કામ લાગે છે. આ સાઈડ વ્યૂમાં આપણે આ રીતને ચેસિસનો ભાગ આપણને બતાવવામાં આવે છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે અહીં ફ્રેમ, ઇટ ઇઝ ધ મેડ ઓફ લોંગ ટુ મેમ્બર કોલ્ડ ધ સાઈડ મેમ્બર, કે જે સાઈડ મેમ્બર તમને બતાવેલા છે ખાલી ઓનલી ફોર ફ્રેમ કહેવામાં આવે છે. રિવેટેડ ટુગેધર વિથ ધ હેલ્પ ઓફ નંબર ઓફ ક્રોસ મેમ્બર, કે જે ક્રોસ મેમ્બરની મદદથી એકબીજા સાથે જોઈન્ટ કરેલા હોય છે આખા મેમ્બર, જેને કહેવામાં આવે છે ઓનલી ફોર ફ્રેમ. અને જે બધી વસ્તુ એટેચ કરવામાં આવે છે મિકેનિકલ કમ્પોનન્ટ, તો એને કહેવામાં આવે છે ચેસિસ. તો ધીસ ઇઝ કોલ્ડ લેઆઉટ ઓફ ચેસિસ એન્ડ ઇટ્સ મેઇન કમ્પોનન્ટ, કયા કયા કમ્પોનન્ટ આપણે ચેસિસ ઉપર ફિટિંગ કરવામાં આવે છે. તો ફંક્શન શું છે ચેસિસ ફ્રેમનું? તો કે ભાઈ ફર્સ્ટ વન ઇઝ ટુ કેરી લોડ ઓફ પેસેન્જર ઓર ગુડ્સ કેરીડ ઇન ધ બોડી, કે જેટલું ચેસિસ આપણે જે વ્હીકલ હોય છે, કે જનરલી પેસેન્જર વ્હીકલ છે કે ફોર વ્હીલ છે, ટ્રક છે, મોટા કોમર્શિયલ વ્હીકલ છે, બરાબર છે, હેવી વ્હીકલ ગણો કે લાઇટ વ્હીકલ ગણો, તો જે પેસેન્જરનો લોડ છે પ્લસ જે આપણે ગુડ્સ વ્હીકલ જે આપણે બસ છે, બરાબર છે, ટ્રક છે, એ બધો વેઇટ સહન કરે છે ચેસિસ. સેકન્ડ છે ટુ સપોર્ટ ધ લોડ ઓફ બોડી એન્જિન ગિયરબોક્સ એટસેટ્રા, કે જે આપણે એન્જિનની બોડી આખી વ્હીકલની બોડી છે, એન્જિન છે, જેટલા મિકેનિકલ કમ્પોનન્ટ આપણે કીધા એ ઇલેક્ટ્રિક કમ્પોનન્ટ ગણો, મિકેનિકલ કમ્પોનન્ટ ગણો, એને આપણે શું કરે છે સપોર્ટ કરે છે, જેટલો લોડ આવે છે એને આપણે ચેસિસ સપોર્ટ કરે છે. થર્ડ વન ધ વિથસ્ટેન્ડ ધ ફોર્સિસ કોઝ ડ્યુ ટુ ધ સડન બ્રેકિંગ ઓર એક્સલરેશન, કે જ્યારે આપણે એક્સલરેશન કરતા હોય, ફૂલ સ્પીડે વ્હીકલ ચલાવતા હોય કે બ્રેક લગાવતા હોય, બરાબર, જ્યારે તમારે એક્ઝેક્ટલી ફોર્સ લાગે છે તો એના કારણે આપણે એ ફોર્સ સહન કરવાનું કામ કોણ કરે છે? ચેસિસ કરે છે, બરાબર, કારણ કે કમ્પોનન્ટ બધા કોની પર ફિટિંગ કરેલા હોય છે? ચેસિસ ઉપર છે. ફોર્થ વન ઇઝ ટુ વિથસ્ટેન્ડ ધ સ્ટ્રેસ કોઝ ડ્યુ ટુ બેડ રોડ કન્ડિશન, કે બેડ રોડ કન્ડિશન મીન્સ કે બે ખરાબ રોડ હોય એની ઉપર તમારે આપણે સસ્પેન્શન સિસ્ટમ વર્કિંગ કરે છે ને, તો જે સસ્પેન્શન સિસ્ટમમાં જે આપણે બાઉન્ડ રિબાઉન્ડ થાય છે, સસ્પેન્શન સિસ્ટમ એબ્ઝોર્બ શોક એબ્ઝોર્બ કરે છે, બરાબર, તો જેટલો લોડ લાગે છે સસ્પેન્શન સિસ્ટમ ઉપર એ બધો જ લોડ ક્યાં લાગે છે? તો કે ચેસિસ ઉપર, એનું પણ એ સહન કરે છે. લાસ્ટ વન ઇઝ ટુ વિથસ્ટેન્ડ સેન્ટ્રિફ્યુગલ ફોર્સ વાઇલ કોન્ટરિંગ, કે જ્યારે તમે જ્યારે ટર્ન લેતા હોઈએ, બરાબર, વળાંક લેતા હોય છે, એટલે કે ત્યારે જે સેન્ટ્રિફ્યુગલ ફોર્સ લાગે છે એનું પણ આપણે ચેસિસ ઉપર જે ફોર્સિસ લાગે છે એ પણ એ એક્ઝેક્ટલી એબ્ઝોર્બ કરી શકે છે. તો ધીસ ઇઝ કોલ્ડ ફંક્શન ઓફ ચેસિસ ફ્રેમ. ઓકે, હવે આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ ચેસિસ ફ્રેમ કેટલા ટાઈપ્સની આપેલી છે, બરાબર છે. જનરલી તો ઘણા બધા ટાઈપ્સ છે, હું તમને આગળ પણ સમજાવીશ કે મેઇન ટાઈપ્સ એટલા છે. કન્વેન્શનલ ચેસિસ, ઇન્ટિગ્રલ ચેસિસ અને થર્ડ વન ઇઝ સેમી ઇન્ટિગ્રલ ચેસિસ. તમે ફિગરમાં પણ જોઈ શકો છો કે એની ફિગર કઈ રીતની આપેલી હોય છે. કન્વેન્શનલ ચેસિસ આ ટાઈપની આપેલી હોય છે, પછી ઇન્ટિગ્રલ ફ્રેમ હોય, બરાબર, તો આ ટાઈપની આપેલી હોય છે, અને સેમી ઇન્ટિગ્રલ ફ્રેમ હોય તો આ ટાઈપની આપેલી હોય છે. તો આપણે વન બાય વન એના વિશે આપણે વાત કરીએ કે શું આમાં ડિફરન્ટ હોય છે, બરાબર છે. તો ફર્સ્ટ વન ઇઝ અ કન્વેન્શનલ ફ્રેમ ચેસિસ, બરાબર. ઇટ હેઝ ટુ લોંગ મેમ્બર. આ જે આપણે આપણે કીધું ને મેઇન ફિગરમાં વાત કરી હતી, જે આપણે સાઈડ મેમ્બર આપેલા હોય છે, આ બે લોંગ મેમ્બર છે સાઈડ મેમ્બર, એન્ડ 5 to 6 ક્રોસ મેમ્બર જે વચ્ચે લાગેલા હોય છે ને, આપણે જે સપોર્ટ એન્ડ જોઈન્ટ આપેલા હોય છે, અથવા તો 5 to 6 જે જોઈન્ટ લાગેલા હોય વિથ ધ હેલ્પ ઓફ રિવેટિંગ, કે આપણે જે મેમ્બર સાથે જોઈન્ટ કરવા માટે રિવેટની જરૂર પડે ને, બરાબર છે. તો બે સાઈડ મેમ્બર આપેલા હોય છે, ટુ લોંગ સાઈડ મેમ્બર અને 5 થી 6 સાઈડ મેમ્બર ક્રોસ મેમ્બર આપેલા હોય છે, જે આપણે મેઇન મેમ્બરને આપણે રિવેટિંગની મદદથી જોઈન્ટ કરેલા હોય છે, બરાબર છે. તો એને કહેવામાં આવે છે કન્વેન્શનલ ચેસિસ. તો કન્વેન્શનલ ચેસિસ જનરલી કયા ટાઈપની આપેલી હોય? તો કે સી ટાઈપ, ટ્યુબ્યુલર ટાઈપ અને બોક્સ સેક્શન ટાઈપ. આપણે તમે જોઈશું કે આ ટાઈપનું જે કન્સ્ટ્રક્શન આપેલું હોય જેને કે સી ટાઈપનું જનરલ સેક્શન કહેવામાં આવે છે, બરાબર છે, સી ટાઈપ કહેવાય. પછી આપેલું છે ટ્યુબ્યુલર સેક્શન. ટ્યુબ્યુલર સેક્શન મીન્સ કે રાઉન્ડ ટાઈપનું આપેલું હોય છે,
અને બોક્સ સેક્શન એટલે કે વન ટાઈપ ઓફ એક ચોરસ ટાઈપનું એક બોક્સ આપેલું હોય તો આ ટાઈપની જે ડિઝાઇન કરેલી હોય છે એને કહેવામાં આવે છે જનરલ સેક્શન, ટેબ્યુલર સેક્શન એન્ડ બોક્સ સેક્શન. તો જનરલ સેક્શન કેટલા માટે હોય છે? તો કે ભાઈ ગુડ રેઝિસ્ટન્સ ટુ બેન્ડિંગ, કે જ્યારે આપણે બેન્ડિંગ ક્વોલિટી હોય છે તો એને સહન કરવાનું કામ કોણ કરે છે? તો કે જનરલ સેક્શન ટાઈપની જે આપણી ફ્રેમ આપેલી હોય છે એ સારી રીતે બેન્ડિંગ સેક્શન સહન કરી શકે છે. પછી નેક્સ્ટ છે ટ્યુબ્યુલર સેક્શન, કે વન ટાઈપ ઓફ રાઉન્ડ ટાઈપની સેક્શન બનાવેલું હોય છે કે જે ટોર્શનલ ફોર્સ લાગે છે એને એક્ઝેક્ટલી સહન કરી શકે છે. અને થર્ડ વન છે બોક્સ ટાઈપનું, કે જે આપણે ચોરસ ટાઈપનું આપેલું હોય છે એ બંને માટે કામ લાગે છે. એક તો ગુડ રેઝિસ્ટન્સ ટુ બોથ બેન્ડિંગ એન્ડ ટોર્શન, કે બેન્ડિંગ સ્ટ્રેસ લાગતું હોય અથવા બેન્ડિંગ ફોર્સ લાગતું હોય, ટોર્શનલ ફોર્સ લાગતું હોય, તો બંનેને સહન કરવાનું કામ કરે છે બોક્સ સેક્શન, બરાબર છે? તો આ થઈ આપણે વાત કરી કન્વેન્શનલ ફ્રેમની વાત કરી. સેકન્ડ વાત કરીશું આપણે ઇન્ટિગ્રલ ફ્રેમ. તો જો આ તમને એક ડિઝાઇન ફિગર તમને બતાવે છે કે આ ટાઈપની ફિગર આપેલી હોય છે ઇન્ટિગ્રલ ફ્રેમની અંદર. તો ધીસ ફ્રેમ ઇઝ યુઝ નાવા ડેઝ ઇન અ મોસ્ટ ઓફ ધ કાર, કે જનરલી આ ટાઈપની ફ્રેમ અત્યારના દિવસોની અંદર બધી કારની અંદર ઉપયોગમાં આવે છે. દેર ઇઝ અ નો ફ્રેમ, આની અંદર કોઈ ટાઈપની ફ્રેમ આવતી નથી, બટ ઓલ ધ એસેમ્બલી યુનિટ્સ આર એટેચ ટુ ધ બોડી, જેટલા કમ્પોનન્ટ લાગેલા હોય છે આખા બોડી સાથે એટેચ કરેલા હોય છે. એન્ડ ઓલ ધ ફંક્શન ઓફ ફ્રેમ કેરીડ આઉટ બાય ધ બોડી ઇટ સેલ્ફ ડ્યુ ટુ એલિમિનેશન ઓફ લોંગ મેમ્બર. લોંગ ફ્રેમ ઇટ ઇઝ ચીપર એન્ડ ડ્યુ ટુ લેસ વેઇટ મોસ્ટ ઇકોનોમિકલ ઓલ્સો, કે આ ટાઈપની જ્યારે ઇન્ટિગ્રલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવે છે અત્યારની અંદર કારની અંદર, તો જનરલી બોડી બધો વેટ સહન કરે છે, બરાબર છે? બોડી ઇટ સેલ્ફ, ઓલ ધ ફ્રેમ ફંક્શન બોડી ઇટ સેલ્ફ સહન કરે છે, બરાબર છે? અને લોંગ મેમ્બરના કારણે આજે એટલે કેટલું હોય છે, આમાં એટલો બધો ઉપયોગ ખર્ચો નથી થતો, એટલા માટે એ ચીપર હોય છે, એટલે સસ્તું હોય છે અને વજનમાં પણ ઓછું હોય છે. આનો ખાલી ડિસએડવાન્ટેજ શું છે? ઓનલી ડિસએડવાન્ટેજીસ તો કે ઇઝ રિપેરિંગ ઇઝ ડિફિકલ્ટ, આની અંદર તમે રિપેરિંગ માટે ખૂબ જ ડિફિકલ્ટ હોય છે, રિપેરિંગ કરતા નથી કરી શકતા. જનરલી આપણે એને રિપ્લેસ કરવું પડે છે, જ્યારે એક્સિડન્ટ થયું હોય, કોઈ બેન્ડિંગ થયું હોય તો આપણે જનરલી આપણે રિપેરિંગ ના કરી શકીએ અને જનરલી આપણે રિપ્લેસ જ કરવું પડે, કારણ કે આપણે ઓન્લી ફોર ખાલી લોંગ મેમ્બર જ આપેલું છે, બરાબર છે? એટલે આપણે આમાં કોઈ જાતનું રિપેરિંગ ના કરે. દાખલા તરીકે ઓલામાં સાઈડ મેમ્બર ને ક્રોસ મેમ્બર તૂટી ગયા હોય તો આપણે એમાં ચેન્જીસ કરી શકીએ છીએ, બટ આની અંદર કોઈ જાતનું થતું નથી. ધીસ ઇઝ કોલ્ડ ઇન્ટિગ્રલ ફ્રેમ. અને થર્ડ વન ઇઝ અ સેમી ઇન્ટિગ્રલ ફ્રેમ, કે આ તમને જો ફોટો તમને દેખાય છે, ફિગર બતાવે છે કે આ ટાઈપની સેમી ઇન્ટિગ્રલ ફ્રેમ આપેલી હોય છે. ઇન સમ વેહિકલ હાફ ફ્રેમ ઇઝ ફિક્સ ઇન ધ ફ્રન્ટ એન્ડ, કે એની જે હાફ ફ્રેમ આપેલી હોય છે એ ફ્રન્ટ એન્ડ ઉપર આપણે લાગેલું, દાખલા તરીકે જેમાં એન્જિન ગિયરબોક્સ લાગેલું હોય છે ને, ત્યાં આપણે જ્યાં સસ્પેન્શન સિસ્ટમ લાગેલી હોય ત્યાં આપણે એને માઉન્ટ કરવામાં આવે છે, ફિટ કરવામાં આવે છે, બરાબર છે? તો આ ટાઈપની ઇન્ટિગ્રલ ફ્રેમ સેમી ઇન્ટિગ્રલ ફ્રેમ કહેવામાં આવે છે. ઓલી હતી ઇન્ટિગ્રલ ફ્રેમ છે અને આ છે સેમી ઇન્ટિગ્રલ ફ્રેમ. અને આનો ખાલી એડવાન્ટેજ શું છે? વેન ધ વેહિકલ ઇઝ મેટ વિથ ધ એક્સિડન્ટ ધ ફ્રન્ટ ફ્રેમ કેન બી ટેકન ઇઝીલી ટુ રિપ્લેસ એન્ડ ધ ડેમેજ ચેસિસ ફ્રેમ. એડવાન્ટેજ એટલો છે, જ્યારે આપણે ફ્રન્ટ ભાગ ઉપર જ્યારે કોઈ જાતનું એક્સિડન્ટ થાય વેહિકલની અંદર, બરાબર છે, તો જે ફ્રન્ટ ફ્રેમ છે એ ઇઝીલી લોડ જેટલો લાગે કોઈ એક્સિડન્ટ વખતે જ્યારે આપણે પછડાત લાગે છે એ બધું સહન કરી શકે છે અને ચેસિસ ફ્રેમને એ ડેમેજ થવા માટે થોડુંક બચાવે છે, બરાબર છે? અને આ ટાઈપની ફ્રેમ જનરલી ફિયાટ કારની અંદર ઉપયોગ કરવામાં આવે છે અને જનરલી યુરોપિયન છે, અમેરિકન કાર છે, ત્યાં પણ આ ટાઈપની સેમી ઇન્ટિગ્રલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવે છે. તો જનરલી આપણે થ્રી પાર્ટ્સની વાત કરી, થ્રી ટાઈપ્સ ઓફ ચેસિસની વાત કરી. કઈ કઈ વાત કરી? તો કે ભાઈ ઇન્ટિગ્રલ ફ્રેમ, સેમી ઇન્ટિગ્રલ ફ્રેમ અને ફર્સ્ટ વન ઇઝ અ કન્વેન્શનલ ફ્રેમ, બરાબર છે? તો આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે બીજા ટાઈપ્સ પણ કેટલા બધા છે, આ તો મેઇન ટાઈપ્સ થયા, બરાબર છે? પછી કયા કયા ટાઈપ્સનો ઉપયોગ કરવામાં આવે છે જનરલી માર્કેટની અંદર ચેસિસ ફ્રેમનો, તો એ પણ વિશે આપણે વાત કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ઓલ ઓફ યુ.